नमस्कार विद्यार्थी मित्रों, तमे मजा में छो ने? तो आज आपने धोरण सातना गुजराती नो अभ्यास करीशुं, जेमा आ प्रमाणेना पाठ अने काव्यो आपेला छे, जे तमे जोई शको छो। सौथी पहलो पाठ जे छे चित्र पाठ, जेनुं नाम छे चबूतरो। विद्यार्थी मित्रों, तमने थतुं हशे कि आपणा सिलेबसमां चित्रपाठ शा माटे आपवामां आवता हशे। तो तमारा सिलेबसमां जे चित्रपाठ राखवामां आवे छे એ કોઈ ચોક્કસ ઉદ્દેશ્યને લઈને રાખવામાં આવે છે। જેમ કે તમે કોઈ પણ ચિત્ર છે એને જોવો, એને સમજો, પછી એના વિશે પોતાના વિચારો રજૂ કરો। આ એક વાત। બીજી વાત એ છે કે કોઈ પણ ચિત્રપાઠ હોય અથવા કોઈ ચિત્ર જોઈને તમારે પ્રશ્નના જવાબ આપવાના હોય, ત્યારે જરૂરી નથી કે પ્રશ્નનો એક જ જવાબ હોય। એ પ્રશ્નના દરેક વ્યક્તિ પોતાની સમજ શક્તિ અને વિચાર શક્તિ અને અવલોકન શક્તિના આધારે જવાબ આપતા હોય છે। તો અહીંયા પણ તમને જે ચિત્ર આપેલું છે એ તમારે ધ્યાનથી જોવાનું છે, પછી એ ચિત્ર જોઈ સમજી એના વિશે વિચારી એના વિશેના વિચારો તમારા જે છે રજૂ કરવાના છે, અને સાથે સાથે એના જે પ્રશ્ન આપેલા છે એના ઉત્તરો પણ આપવાના રહેશે। જો અહીંયા આગળ એક ગામડાનું ચિત્ર છે, ગામડાની વચ્ચોવચ્ચ ચબૂતરો હોય છે, આવું તમે કોઈ ગામડાઓમાં જોયેલું જ હશે। તો અહીંયા જે ચબૂતરો છે તે ગામના ચોરે આવેલો છે, અને ચબૂતરો ધ્યાનથી જુઓ, એના નીચે ઓટલો છે અને એક થાંભલો છે જેના ઉપર છતવાળો ચબૂતરો છે, એને એક બાજુએ પાણીની ઠીપ લટકી છે, જ્યારે બીજી બાજુએ તમે જોઈ શકશો નિસરણી દેખાઈ રહી છે। અહીંયા છત ઉપર તમે જુઓ તો પોપટ બેઠેલા છે, એક બાજુ ઘર આવેલા છે, ઝાડ છે અને અલગ અલગ પશુઓ જોવા મળી રહ્યા છે, જેમ કે કૂતરું, બકરી, ગાય। હવે મિત્રો, અહીંયા તમને એવું થશે કે જે આ ચબૂતરો છે એના પર છત શા માટે આવતી હશે? તો સમજો, જ્યારે ઉનાળો હોય ત્યારે પક્ષીઓને તડકાથી બચવા અને જ્યારે ચોમાસું હોય ત્યારે એમનું જે દાણા છે, જે ચણ છે, એ પાણીમાં પલળી અને બગડી ન જાય અને પક્ષીઓ પણ પાણીથી બચી શકે તે માટે ચબૂતરા પર છત બનાવવામાં આવતી હોય છે। હવે તમે એ પણ ધ્યાનથી જુઓ તો એનો જવાબ દેશો કે ચબૂતરા પર નિશાની શા માટે હશે? તો તમે કહી શકો કે ચબૂતરા ઉપર ચડવા અને દાણા નાખવા તેમજ ઠીબમાં પાણી નાખવા માટે નિશાનીનો ઉપયોગ થતો હશે। આમ અને આવી જ રીતે ચિત્રોને જોઈ અને ચિત્રના પ્રશ્નના જવાબ આપવાના હોય છે। તો હવે આપણે પણ સ્વાધ્યાયના પ્રશ્નોને સમજવાનો અને એના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। પહેલું, આપેલા ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। હવે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો સ્વાભાવિક જ છે, કોઈ પશુ તો ઉપર ચડી શકવાનું નથી, માટે ઉડતા પંખીઓ માટે જ આ ચબૂતરો બાંધવામાં આવતો હશે। તો જવાબ આવશે, ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે। બીજો પ્રશ્ન, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો હવે તમે ઘણી જગ્યાએ ચબૂતરા જોયા જ હશે અને તમને એ અંદાજ પણ હોય કે પંખીઓ શું ખાય છે, તો એનો જવાબ એ જ આવશે કે ચબૂતરામાં ચણ અથવા દાણા નાખવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન, ચબૂતરા પર છત શા માટે છે? તો એનું મેં તમને જ્યારે ચિત્ર જોયું ત્યારે એનો જવાબ
આપ્યો કે ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત હોય છે। चौथो प्रश्न छे, पंखी ने पानी पीवा माटे सी व्यवस्था छे। तो हवे चित्र जो, तमे चित्र मा जोयू के पंखी ने पानी पीवा माटे चबूतरे पानी नी ठीब लटकावामा आवी छे। हवे पांचमो प्रश्न, निसळणी नो शुं उपयोग थतो हशे? तो आपणे आ समझीने जवाब आपी शकीए छीए के निसळणीनो उपयोग लोको द्वारा पंखीओने चबूतरामां दाणा नाखवा माटे थतो हशे। हवे छठ्ठो प्रश्न छे, चित्रमां कया कया प्राणीओ जोवा मळे छे? तो तमे ध्यानथी जुओ के चित्रमां गायो छे, बकरी छे, कूतरू छे। હવે પ્રશ્ન નંબર બે, ચબૂતરા વિશે પાંચ વાક્ય લખો। જો મિત્રો, અહીંયા દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ જવાબ દઈ શકે છે। તમે ચિત્ર જોઈને પણ આપી શકો છો, અથવા તમે ક્યાંય ચબૂતરો જોયો હોય અને એ ઉપરથી પણ આનો જવાબ આપી શકો છો। તો તમારા જે મંતવ્ય ચબૂતરા વિશેના છે, જે અભિપ્રાયો ચબૂતરા વિશેના છે, એ તમે રજૂ કરી શકો છો। જેમ કે અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે, તે ખૂબ ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે, સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે, ચબૂતરી લટકતી થીબમાંથી પંખીઓ પાણી પીવે છે। અહીં તમે જે ચિત્રમાં જોયું કે ચબૂતરા ઉપર છત છે, તો તમે એ વાત પણ રાખી શકો કે ચબૂતરા ઉપર છત હોય છે કેમ કે પંખીઓ જે છે એને ઉનાળામાં અને ચોમાસામાં રક્ષણ મળી રહે। ચબૂતરા એ નિસરણીનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે, જેથી કરીને ચબૂતરામાં ચણ નાખી શકાય અને પાણી નાખી શકાય માટે। તો આવી જ રીતે તમે ચબૂતરા વિશે એવું પણ કહી શકો કે ચબૂતરાની નીચે જે છાંયો હોય છે, ત્યાં ગામના પશુઓ અને લોકો આરામ કરતા હોય છે। તો આ થઈ ચબૂતરા વિશેની વાત। હવે એના પછીનો પ્રશ્ન તમે જોશો તો અહીંયા તમને કોઈ પ્રશ્ન નથી આપવામાં આવ્યા, પણ એક ચિત્ર આપવામાં આવ્યું છે। તો એમાં તમારે શું કરવાનું છે કે આપેલું જે ચિત્ર છે એ તમારે જોવાનું છે, અને એ જોઈને એના વિશે તમારે, જેમ તમે ચબૂતરા વિશે અભિપ્રાય આપ્યા એમ એના વિશે આપવાના રહેશે। તો મિત્રો, ધ્યાનથી જુઓ કે આ ચિત્ર, તો તમે પહેલી જ વાત એ કહેશો કે આ ચિત્ર સવારનું હોય ને એવું લાગે છે, કેમ કે સુરત દાદા નીકળી રહ્યા છે, પક્ષીઓ ઉડી રહ્યા છે। તો હા, આ ચિત્ર સવારનું જ લાગે છે। ઝાડ છે, તળાવ છે, અહીંયા તળાવના કિનારાનું વર્ણન હોય એવું લાગે છે। પાછા ઘર પણ છે, અને અમુક બહેનો જોવો તો વાસણ માંજી રહી છે, કોઈ પાણી ભરીને જઈ રહ્યું છે, કોઈ કપડાં ધોઈ રહ્યું છે, ખેડૂતો ખેતર તરફ જતા હોય એવું લાગી રહ્યું છે, એક ઓટો રિક્ષા પણ છે, મોચી છે જોવા મળે છે, બતકો પાણીમાં તરી રહ્યા છે વગેરે આ ચિત્રમાં જોવા મળે છે। તો હવે એ ઉપરથી આપણે કંઈક કહેવું હોય તો આપણે એ કહી શકીએ કે આ ગામડાની સવારનું દૃશ્ય છે, અને એના વિશે જો તમારે લખવું હોય તો તમે એમ લખી શકો કે સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે, એક સ્ત્રી વાસણ માંજે છે, બે પાનિયારીઓ પાણી ભરીને જઈ રહી છે, ખેડૂતો ખેતર તરફ જાય છે, એક ચબૂતરો છે, તેમાં પંખીઓને પાણી પીવાનું એક કુંડું લટકે છે, એક પંખી ઉડતું ઉડતું ચબૂતરા પર જાય છે, મોચી રસ્તાની બાજુમાં બેઠો છે, તેની પાસે એક ગ્રાહક છે, આ ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે। તો મિત્રો, અહીંયા આગળ તમારો આ પહેલો લેસન એટલે કે ચબૂતરો જે ચિત્રપાઠ છે પૂર્ણ થાય છે। થેન્ક યુ।